ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ગયા લેક્ચરમાં જે અભ્યાસ કરેલો હતો એને એક વખત જરાક યાદ કરી લઈએ. આગલા વિડીયો લેક્ચરનો અભ્યાસ, તો આગલા વિડીયો લેક્ચરમાં તમે આઇન્સ્ટાઈનનો અગાઉનો અભ્યાસ, એમાં તમે ખાસ કરી અને આઇન્સ્ટાઈનના સાપેક્ષતા વાદની સમજૂતી લીધેલી હતી મારી પાસેથી, એક આ ટોપિક ભણેલા હતા પ્રીવિયસ લેક્ચરમાં તમે. ઓકે, બીજો તમે કયો ટોપિક ભણેલા હતા મારી પાસે, તો ખાસ બંધન ઊંઘા, જેને આપણે ઈબી વડે બતાવતા હતા, અને ન્યુક્લિયોન ડીડ બંધન ઊર્જા. બરાબર છે, આટલો ટોપિક તમે મારી પાસેથી અભ્યાસ કરીને આવેલા છો આગલા લેક્ચરમાં. બરાબર, હવે આજના લેક્ચરનો પહેલો પ્રશ્ન, આપણે આજે ગયા લેક્ચરમાં આ થિયરી પૂરી કરી હતી, આ એનસીઆરટીની બુકમાં આ જે થિયરી છે એમાં એક ઉદાહરણ પણ આપેલું છે. તો જો તમને મોટો 4 માર્કથી 5 માર્ક સુધીના એવા મોટા માર્કમાં પ્રશ્ન પૂછે તો સાથે ઉદાહરણે આ જવાબમાં લખવું. આપણે અત્યારે અલગથી પ્રશ્ન ભણીએ છીએ. કયો પ્રશ્ન? તો કે હવે નેક્સ્ટ આપણે આવશે ઓક્સિજન ન્યુક્લિયસ માટે. આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે જે ઓક્સિજન ન્યુક્લિયસ હોય. આપણો ક્વેશ્ચન આવો છે ઓક્સિજન ન્યુક્લિયસ, જે આપણે ઓક્સિજન ન્યુક્લિયસ જે આવે એ ઓક્સિજનના ન્યુક્લિયસ માટે, ઓક્સિજન ન્યુક્લિયસ માટે શું તમારે સમજાવવાનું છે? તો કે ઓક્સિજનના ન્યુક્લિયસ માટે બંધન ઉર્જાની જે આખી થિયરીમાં દળ ત્રુટી આવી હતી ને, બસ એટલી તમે અમને ગણી દો. ઓક્સિજનના ન્યુક્લિયસ માટે દળ ત્રુટી, દળ ત્રુટી ની ગણતરી કરો કે જે બંધન ઉર્જા, કે જે બંધન ઉર્જા શોધવા માટે ઉપયોગી થાય છે. એટલે બંધન ઉર્જાનું મૂલ્ય શોધવું હોય તમારે, તો કંઈક તમારે દળ ત્રુટી કંઈક જોઈએ. ખાસ આપણે એવું કીધેલું હતું જે આપણે આગલા લેક્ચરને યાદ કરીએ. જો અહીંયા ઓક્સિજનનું ઉદાહરણ લેવાનું છે, તો ઓક્સિજન એટલે આપણે પહેલાં અહીં લખી નાખીએ, ઓક્સિજન એટલે નામ લખાય 18 આ ઓક્સિજનને લખવાની રીત છે જે આગલા લેક્ચરોમાં મેં તમને સમજાવેલી છે કે નીચે પ્રોટોનની સંખ્યા, ઉપર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. ઓકે, તો આ ઓક્સિજન માટે એની માટે તેના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી થાય? માટે તેના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા, ચાલો પ્રોટોનની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થીઓ? પ્રોટોનની સંખ્યા ઇક્વલ ટુ 8 થશે. ઓકે, ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનની સંખ્યા, જેને ન્યુટ્રોન કહેવાય, એની માટે આપણે એવું કીધું છે એ માઇનસ ઝેડ કરવાનું, એ કેટલું છે? 16 માઇનસ 8 એટલે 8. અને જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા લખી નાખો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8 જ આવશે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે, આ પ્રોટોનની સંખ્યા, અને આ વચ્ચે ન્યુટ્રોનની સંખ્યા આટલી. ઓકે, સમજાય આટલું તમને? ચાલો, હવે આપણને શું કીધું છે? દળ ત્રુટી શોધો. તો આગલા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે આવી રીતના અંદર 8 પ્રોટોન હોય, 8 ન્યુટ્રોન હોય, આમાં ભ્રમણ કરતા 8 ઇલેક્ટ્રોન હોય, એ બાહ્યતમ કક્ષામાં હોય. બરાબર છે, હવે તમારે આ ન્યુક્લિયસને જોવાનું, આમાંથી 8 પ્રોટોનને બહાર કાઢવા. આ એક પ્રોટોન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. બરાબર છે, એવી રીતના 1 2 3 4 5 6 7 8 આમાં 8 ન્યુટ્રોનને બહાર કાઢો.
આનું ટોટલ દળ કરો એટલે 8 પ્રોટોનનું દળ 8 એમપી વત્તા 8 ન્યુટ્રોનનું દળ 8 એમએન બરાબર છે તો કુલ દળ કેટલું આવે એને કહેવાય મુક્ત અવસ્થાનું દળ કઈ અવસ્થાનું દળ મુક્ત અવસ્થાનું દળ અને આખા ન્યુક્લિયસનું આ બંધિત અવસ્થાનું દળ કેપિટલ એમ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી તમે શોધી શકો આ દળ ઓછું હોય આ નીકળી એટલે વધી જાય જે આપણે કીધું હતું આ વધી જાય એટલે કે તમે એને છૂટા કરો તો દળ વધી જાય એની માટે ઉર્જા આપવી પડે અને છૂટા કરો એની માટે જે ઉર્જા આપવી પડે એને બંધનમાંથી છોડાવી એટલે બંધન ઉર્જા તો આપણને એમ કીધું દળ ત્રુટી શોધો એટલે દળ ત્રુટી શોધી લઈએ પછી જે બંધન ઉર્જા શોધવા કામ આવે તો કે દળ જે વધી ગયું છે અને આઈન્સ્ટાઈનના નિયમ પ્રમાણે સી સ્ક્વેર આરે ગુણો તો એ નિયમ મુજબ એને સી સ્ક્વેર આરે ગુણો તો એ કઈ ઉર્જા શોધીને આપે તમને બંધન ઉર્જા દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા એટલે તો આપણે ટૂંકમાં અહીંયા દળ ત્રુટી શોધીને આપવાની છે સમજાણો તમને શું શોધવાનું છે ચાલો અહીંયા આપણે પહેલા દળ ત્રુટી શોધવા માટે મુક્ત અવસ્થામાં પ્રોટોનના દળ લખીએ કેટલા હોય વિદ્યાર્થીઓ બરાબર છે તો આપણે શરૂઆત કરીએ મુક્ત અવસ્થામાં જે એક પ્રોટોન જે હોય એ મુક્ત અવસ્થામાં એક પ્રોટોનનું દળ કેટલું મળે એની આપણે વાત કરવાની છે બરાબર છે મુક્ત અવસ્થામાં રહેલા એક પ્રોટોનનું દળ જેને એમપી કહેવાય અથવા તો અહીં નીચે લખીએ આપણે મુક્ત અવસ્થામાં રહેલા એક પ્રોટોનનું દળ એમપી બરાબર જો એક પ્રોટોનનું દળ તમને મળે 1.00727 યુ બરાબર છે આ મુક્ત અવસ્થાના એક પ્રોટોનનું દળ તો 8 પ્રોટોન અહીંયા છે બરાબર છે અહીંયા બેનું લખી નાખીએ તથા ન્યુટ્રોનનું દળ જેને આપણે એમએન કહેશું એ આપણને મળે 1.00866 યુ અને ઇલેક્ટ્રોનનું દળ એમી મુક્ત અવસ્થામાં જ્યારે હોય ત્યારે આવા દળ મળે એમી કેટલું મળે ત્યારે 0.000 આ તો આપણે કીધેલું છે ને 55 યુ ઓકે આટલા દળ જે આપણને મળે યાદ છે ને આટલું ઓકે હવે આપણે અહીંયા લખીએ તો 8 પ્રોટોનનું દળ 8 છે ને અંદર પ્રોટોન ટોટલ મુક્ત અવસ્થામાં જ્યારે આવે ત્યારે આમ ન્યુક્લિયસમાંથી બહાર કેટલા પ્રોટોન આવે 8 આવે 1 નું એમપી તો 8 નું કેટલું 8 ગુણ્યા એમપી થાય તો 8 પ્રોટોનનું દળ ઇક્વલ ટુ 8 ગુણ્યા એમપી 8 ગુણ્યા માસ ઓફ પ્રોટોન કેટલું છે 1.00727 ઇક્વલ ટુ ચાલો આનો ગુણાકાર કરીએ કેલ્ક્યુલેટર શું કહે છે આનો જવાબ 8.00727 ઓકે આનો જવાબ આવે છે 8.05816 યુ ઓકે આ મુક્ત અવસ્થાનું દળ શોધું છું મુક્ત અવસ્થાનું કુલ દળ મુક્ત હોય ત્યારે ચાલો 8 ન્યુટ્રોનનું દળ કેટલું આવે 8 ન્યુટ્રોનનું કોઈ પૂછે તો છૂટા પડીને 8 ન્યુટ્રોનનું કેટલું આવે તો કે 8 ગુણ્યા 1 ન્યુટ્રોન દીઠ દળ એટલે છૂટા પડેલા 8 ન્યુટ્રોનનું દળ મળી જાય 1 2 3 4 એવા 8 ન્યુટ્રોનનું તો 8 ગુણ્યા 1 ન્યુટ્રોનનું દળ કેટલું છે આપણી પાસે 1.00866 ઓકે આ 1 ન્યુટ્રોનનો છે ગુણાકાર કરું 8 × 1.00866 ઓકે તો આનો જવાબ આવે છે 8.606928 યુ ઓકે આ ન્યુટ્રોનનું મળી ગયું હવે તમે મને ઇલેક્ટ્રોનનું દળ શોધી દો કેટલા ઇલેક્ટ્રોન છે તમારી પાસે 8 જોકે છૂટા પડે ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોન જ છૂટા પડે એટલે માત્ર એનું જ દળ ધ્યાનમાં લેવાનું છે પણ આ તો ગણીએ છીએ 8 ઇલેક્ટ્રોનનું દળ ઇક્વલ ટુ 8 × 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે 0.00055 ઓકે ચાલો કેલ્ક્યુલેટરનો સહારો લઈ અને સાદરૂપ બાકી આનું 8 × 0.00055 એટલે જવાબ આવશે
0044U બરાબર છે, વેરીફાઈ કરી લેજો એક વખત જવાબ આવે છે કે નહીં. ચાલો હવે આ આપણને મુક્ત અવસ્થામાં દળ મળ્યું. હવેનું જે દળ જે છે એ તમને હું પ્રાયોગિક રીતે એટલે માસ સ્પેક્ટ્રોમીટરના જે સાધનની મદદથી જે આપણને દળ મળે છે હું લખું. તો અહીંયા તમે એમ કહી શકો કે માસ સ્પેક્ટ્રોમીટર, આ શુંનું નામ છે, માસ સ્પેક્ટ્રોમીટર એટલે શું, માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી 16 ઓક્સિજનનું મળતું દળ. જો માસ સ્પેક્ટ્રોમીટર એટલે શું વિદ્યાર્થીઓ, ન્યુક્લિયસ અને પરમાણુના દળને માપવા માટે જે આપણે ઉપયોગી સાધન છે જેનું નામ છે માસ સ્પેક્ટ્રોમીટર. જે બંધિત અવસ્થામાં જે ન્યુક્લિયસ હોય ને આખું એનું દળ તમારે માપવું હોય તો છૂટા પડીને તો દળ તમે ગણતરીથી પણ માપી શકો, ભેગા હોય ત્યારનું દળ કેમ માપવું, એની માટે સાધનનો સહારો લેવો પડે. એ લોકો જ્યારે ભેગા હોય બંધિત હોય ત્યારે દળ માટે તમારે કોનો સહારો લેવો પડે, સાધનનો, અને એ સાધનથી તમે એનું દળ માપી શકો. તો ચાલો તો અહીંયા મળતું દળ એનું જે છે એ તમને કેટલું મળે છે હું તમને લખી દઉં છું, 55.99493U આટલું દળ જે છે એના ઉપરથી મળે છે. બરાબર, આટલું દળ આપણને મળે છે આમાંથી 8 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરતા પ્રાયોગિક રીતના મળતું મૂલ્ય, એટલે ઇલેક્ટ્રોનને બાદ કરીને 8 ઇલેક્ટ્રોનના 8 ઇલેક્ટ્રોનના દળને બાદ કરતા મળતા અરે મળતું પ્રાયોગિક મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ, તમે આમાંથી બાદ કરો ને 8 ઇલેક્ટ્રોનના દળ એટલે પ્રાયોગિક મૂલ્ય મળશે 15.99053U. આટલું એનું મૂલ્ય મળે છે. બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો પ્રાયોગિક મૂલ્ય માસ સ્પેક્ટ્રોમીટરથી માપેલું મૂલ્ય. ઓકે, હવે તમારે દળ ત્રુટી જોતી હતી તો અહીં ઉદ્ભવતી દળ ત્રુટી, ચાલો દળની ત્રુટી અહીંયા તમને કેટલી મળે છે આપણે અહીંયા કહેવાની છે. ઓકે, તો અહીં ઉદ્ભવતી દળ ત્રુટી માટે તમે શું કહી શકો, ડેલ્ટા એમનું સૂત્ર યાદ છે, હવે આપણે કીધું હતું છૂટા હોય ત્યારના પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ માંથી ન્યુક્લિયસનું દળ, ભેગા હોય ન્યુક્લિયસનું દળ બાદ કરવાનું. બરાબર, હવે જો આની કિંમત તમને અહીંયા મળી ગઈ છે, અહીંયા ઝેડ એટલે આપણે 8 પ્રોટોન છે એનું 8 પ્રોટોનનું છૂટા અવસ્થાનું દળ આટલું છે લખી નાખવાનું, 8.05816 વત્તા NMN એટલે 8 ન્યુટ્રોન છૂટા હોય ત્યારનું દળ, તો 8 ન્યુટ્રોનનું દળ આ રહ્યું. ઓકે, લખી નાખવાનું 8.06928 માઇનસ આખા ન્યુક્લિયસનું જે પ્રાયોગિક રીતના મળતા દળનું મૂલ્ય જે આ રહ્યું 15.99053. ઓકે, ચાલો હવે આનું કેલ્ક્યુલેટરમાં તમે સાદરૂપ આપી દો, તો અહીંયા કેલ્ક્યુલેટરમાં એનું સાદરૂપ આપણે કરવા જઈએ તો અહીંયા 8. આપણે અહીંયા આ કિંમતને લઈ 8.05816 ઓકે પ્લસ 8.06928 ઓકે એમાંથી આટલું બાદ કરવાનું માઇનસ 15.99053 ઓકે, તો જવાબ આવે છે દળ ત્રુટી ડેલ્ટા એમ બરાબર 0.13691U એટલે દળનો એકમ હોય ને, આ બધું દળ એટોમિક માસ યુનિટ જે અગાઉના વિડીયોમાં આવી ગયું તો દળનો એકમ એના ઉપર જ આધાર રાખે, એટલે બધાયનું દળ એટોમિક માસ યુનિટમાં બતાવવાનું, તો આટલું આવ્યું. તો મને જે પ્રશ્ન પૂછ્યો હતો કે દળ ત્રુટી ગણો જે બંધન ઉર્જા શોધવામાં કામ આવે, એટલે તમે જુઓ જે મેં આગલા લેક્ચરમાં તમને કન્સેપ્ટ ભણાવ્યો હતો કે છૂટા પડે ત્યારે દળ વધી જાય, તો જો આ છૂટા હોય ત્યારનું આ દળ, આ ભેગા હોય ત્યારનું આ દળ જે અહીંયા હતું એ ઓમ પહેલા તમને આખા પરમાણુનું મળે, આપણે ન્યુક્લિયસમાંથી જ પ્રોટોન ને ઇલેક્ટ્રોન છૂટા પડે છે, એટલે પ્રોટોન ને ન્યુટ્રોન સોરી, એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ ખાલી ભેગા હોય ત્યારનું જોતું હોય તો ઇલેક્ટ્રોન બાદ કરી નાખવાનું, એટલે ઇલેક્ટ્રોન બાદ કરી નાખવું આમાંથી, તો આટલું દળ મળ્યું હોય ટોટલ આટલામાંથી આ ઇલેક્ટ્રોન કાઢો એટલે આટલું દળ ન્યુક્લિયસનું મળે, આ ભેગા હોય ત્યારનું દળ. ઓકે, તો ભેગા હોય ત્યારના ન્યુક્લિયસનું દળ આટલું મળ્યું, છૂટા હોય ત્યારે દળ આટલું, એમાંથી ભેગાનું દળ બાદ કરો તો કેટલું દળ જે છે એ વધી જાય, છૂટા પડે ત્યારે એ મળી જાય, તો આટલું મળી જાય, આ દળ વધ્યું કહેવાય. અને દળ વધે એટલે તમારે ઉર્જા આપવી પડે,
તો દળના વધારા માટે ઊર્જા આપવી કેટલી પડે? તો આઈન્સ્ટાઈનના નિયમથી મળી જાય અને ડાયરેક્ટ સી સ્ક્વેર આર એ ગુણો તમે, તો આને માટે કેટલી તમારે ઊર્જા આપવી પડે અને કિલોમાં ફેરવીને એ ઊર્જા મળી જાય ને, એ ઊર્જા 8 પ્રોટોન ને 8 ન્યુટ્રોન ને છૂટા પાડે છે અને એનું દળ વધારે છે, તો એ એને છૂટા પાડવાની ઊર્જા એટલે બંધન ઊર્જા કહેવાય. તો અહીંયા પ્રશ્નમાં એ લખ્યું હતું ભેગું કે જે બંધન ઊર્જા શોધવામાં ઉપયોગી થાય. તો આ તમને બંધન ઊર્જા શોધી દઈએ એટલે આ આપણે ઉદાહરણ અહીંયા લીધેલું છે. ઓકે ચાલો, તો અહીંયા આપણે આના ઉપરથી આપણે બંધન ઊર્જા શોધી શકીએ. એટલે આપણને દળ ત્રુટી જે કીધી હતી મેં તમને શોધી દીધી, તો આપણને એનસીઆરટી ની બુકમાં આપેલું છે. ચાલો તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નો અભ્યાસ કરીએ. હવે તમને એના પછી ઉદાહરણ આપેલું છે એક, બરાબર છે? એનસીઆરટી ની બુક મુજબ તમને એક્ઝામ્પલ રજૂ કરેલું હશે. ઓકે, હવે એક્ઝામ્પલ માટે આપણે એની રકમ પહેલા જોવી પડશે, બરાબર છે? આ બધા મૂલ્યો તો આપણે યાદ હોય એટલે લખી શકીએ. ઓકે ચાલો, હવે મારી પાસે આમાં સોફ્ટ કોપીમાં બુક છે, હું એમાંથી રકમ જોઈ લઉં છું. ઓકે, ઉદાહરણ નંબર છે, આ બુકમાંથી હું રકમ લખી લઉં છું. એક એટોમિક માસ યુનિટ ને સમતુલ્ય ઉર્જા, રકમ અહીં લખી નાખી, એક એટોમિક માસ, એક એટોમિક માસ યુનિટ, જેને દળનો એકમ યુ કયો છો, એક એટોમિક માસ યુનિટ એટલે દળનો એકમ યુ, સરસ, ને સમતુલ્ય ઉર્જા, ને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એમઈવી માં શોધો. આ પરથી 16-8 ઓક્સિજનની દળ ક્ષતિને એમઈવી પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવો. ઓકે, આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એનો ઉકેલ આપણે અહીંયા રજૂ કરીશું. તો જે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે એ હમણાં આપણે તમને સમજાવી દઈએ, બરાબર છે? ને પછી એના વિશે આપણે અભ્યાસ કરીએ. ચાલો, તો અહીંયા આપણે એનો અભ્યાસ જે છે એ અભ્યાસની વાત કરીએ, તો જો પ્રશ્ન શું પૂછ્યો છે એ હું તમને સમજાવું. મારી એક વાત યાદ રાખજો કે આ જે વસ્તુ છે અત્યારે હું તમને અહીંયા ગણી દઉં છું, આખા ચેપ્ટરમાં આ બાબત બહુ કામ આવશે. તમે કયો, કઈ બાબત? જો આખા ચેપ્ટરમાં જ્યારે આપણે સ્વાધ્યાય ગણીશું દાખલા, ત્યારે બધાનો એકમ એમયુ હશે. એટલે તમે આમ દળ ત્રુટી આમ શોધશો જ્યારે ડેલ્ટા એમ, બરાબર છે? દળ ત્રુટી જયારે શોધશો એનો જવાબ અહીંયા કેમ આવ્યો હતો? 0.13 AMU, એટલે કે એટોમિક માસ યુનિટમાં આવશે. હવે આને સમતુલ્ય ઉર્જા જોતી હોય તો આને સમતુલ્ય ઉર્જા તમે શોધવા માટે શું કરી શકો? સમતુલ્ય ઉર્જા માટે તો વિદ્યાર્થીઓ આને તમારે સમતુલ્ય ઉર્જા હવે શોધવા માટે શું કરવું પડે, વિચારો જે તમારા મનથી. તો આને સમતુલ્ય ઉર્જા માટે હું એમ કહી શકું કે આને સમતુલ્ય ઉર્જા જો શોધવી હોય તો આને સી સ્ક્વેર આરે ગુણવાનું, એટલે ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. આવું તમે કહી શકો આને સમતુલ્ય ઉર્જા જોતી હોય તો. ઓકે, હવે આ જે સમતુલ્ય ઉર્જા આવી, હવે અહીંયા તમે સ્ટેપ વિચારો, તો જો આ સી ની કિંમત એમ કેસમાં હોય અને આની પણ કિલોમાં ફેરવવી પડે, તો આનાથી પછી તમારે ઘણા બધા લાંબા સ્ટેપ થાય. પહેલા તમારે
આને કિલોમાં લઈ જવાનું, કિલોમાંથી આને સિનિયરે ગુણવાનું, તો બહુ લાંબી પ્રોસેસ થાય. તો મારે તમને શું કરી દેવું છે, જો એક એટોમિક માસ યુનિટને સમતોલ્ય ઊર્જા ડાયરેક્ટ જૂલ અને એમીમાં ગણી દેવી છે, તો શું ફાયદો થશે આનાથી? તમે આ જે જવાબ આવે ને યાદ રાખશો તો ડાયરેક્ટ આજે દળ ત્રુટી આવી ને એને ડાયરેક્ટ જે એક યુને સમતુલ્ય ઉર્જા જે આવે એની યારે ગુણી નાખો તો ડાયરેક્ટ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા મળી જાય. કારણ કે ત્રિરાશી વિચારો, એક યુને સમતુલ્ય ઉર્જા, આ તો ઉદાહરણ આપું છું, દાખલા તરીકે આવી મળે 931.5 જો મળે તો આપણે ઉદાહરણ લીધું, તો અહીંયા દળ ત્રુટી 0.13 અથવા તો ડેલ્ટા એમ છે. ડેલ્ટા એમ ને સમતુલ્ય ઉર્જા કેટલી? ડેલ્ટા એમ દળ એટોમિક માસ યુનિટમાં એટલી ત્રુટી આવે તો ઉર્જા એને કેટલી અહીંયા ગુણાઈ જાય. સમજી ગયા? ટૂંકમાં પછી તમારે ગમે ત્યારે એક વખત એક એટોમિક માસ યુનિટ માંથી કેટલી ઉર્જા મળે દળની ખામી એટલી આવે તો એ ઉર્જા ગણી લેશો ને, તો આગળ જતા જ્યારે જ્યારે દળની ખામી ગમે એટલી આવે ત્રિરાશિથી સીધી અથવા તો સીધું સમજી જવાનું કે જે દળની ખામી આવી હોય એને એક યુ દળની ખામીના લીધે ઉદ્ભવતી ઉર્જા કેટલી એની હરાવી ત્રિરાશિ મૂકી અને આ ત્રિરાશિ અહીંયા હંમેશા જે એક યુ દળની ખામીની જે ઉર્જા જે છે એની હારે આપણને મળતી દળ ખામી ગુણાશે. એટલે કે જે તે દળ ખામી એટોમિક માસ યુનિટમાં જે મળી હોય એની સમતુલ્ય ઉર્જા આવા ઘણા બધા સ્ટેપ કરીને ગણવાની જરૂર નહીં પડે, સીધો જ એક યુ દળ ખામીને લીધે મળતી ઉર્જા અરે ગુણાકાર કરવાથી જે તે દળ ત્રુટીની સમતુલ્ય ઉર્જા ગમે ત્યારે ગણી શકો. એટલે ઘણા બધા સ્ટેપ કપાઈ જાય એની માટે આ દાખલો મહત્વનો છે. તો જુઓ હવે આ એક યુ અહીંયા એક્ઝેક્ટ તમારે આંકડા પોઈન્ટ સાથેના જ લેવાના છે. આ ચેપ્ટરમાં રાઉન્ડ ઓફ તમારે નથી કરવાના, છેલ્લો જવાબ કરશો તો કોઈ વાંધો નહીં, વચ્ચે ક્યાંય રાઉન્ડ ઓફ ને અવકાશ નથી. એક યુ એટલે એક એટોમિક માસ યુનિટ, એક એટોમિક માસ યુનિટ દળને સમતુલ્ય ઉર્જા આપણે ગણવી છે. તો પેલા એક એટોમિક માસ યુનિટ દળ એટલે કેટલા કિલો? 1.66059 એવો આપણે જવાબ આવ્યો હતો, પણ આપણે અત્યારે ચાર આંકડા લઈ ગુણ્યા 10^-27 કિલોગ્રામ આ એક એટોમિક માસ યુનિટ દળને સમતુલ્ય ઉર્જા કિલોમાં મેં લખી. ઓકે, પ્રકાશના વેગની એક્ઝેક્ટ કિંમત આટલી આવે જેને આપણે રાઉન્ડ અપ કરીને લઈએ છીએ. મેં અહીંયા રાઉન્ડ અપ નથી કરી કારણ કે મારે જવાબનું મૂલ્ય છેલ્લે જે આવે એમાં રાઉન્ડ અપ કરવાનું વિચારીશ. હવે આ એક યુ દળ ત્રુટી, એક યુ એટલે એક એટોમિક માસ યુનિટ, એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા જોઈએ છે, તો સમતુલ્ય ઉર્જા કયા સૂત્રથી મળે એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા? તો ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. એક યુ દળ ત્રુટી માટે જરૂરી ઉર્જાનું સૂત્ર આ થાય, ડેલ્ટા એમ સી સ્ક્વેર. ઓકે, ચાલો દળની ખામી કેટલી છે એક યુ, પણ એક યુ એટલે કિલોમાં કેટલા લખાય? કારણ કે તમારે સીની કિંમત એમ કેસમાં, તો આ એક યુની કિંમત પણ એક એટોમિક માસ યુનિટ દળની કિંમત પણ એસા એકમ પદ્ધતિ એમકેએસમાં જ લેવી પડે. ચાલો તો એમકેએસમાં કેટલું આવશે દળની ખામી? 1.6605×10^-27. ઓકે, હવે ગુણ્યા સીનો સ્ક્વેર એની આરે જે કિંમત સી સ્ક્વેર ગુણાઈ આઇન્સ્ટાઇનના સાપેક્ષતાવાદ મુજબ આ સિદ્ધાંત આવે, દળની ખામીને લીધે એને સમકક્ષ મળતી ઉર્જા એટલે આઇન્સ્ટાઇનનો નિયમ મૂકવાનો, એક યુ દળ ખામી માટેની ઉર્જા એટલે આ દળ એમકેએસમાં ગુણ્યા સી, સીની કિંમત કેટલી છે? 2.9979×10^8 નો સ્ક્વેર. ઓકે, ચાલો હવે હું આનું કેલ્ક્યુલેટરમાં ફરીથી સાદું રૂપ આપું, તો જુઓ ઈ ઇક્વલ ટુ આનો સ્ક્વેર પહેલા કરી નાખો, 2.9979×2.9979 સ્ક્વેર કરો એટલે તમને કંઈક જવાબ આવશે જે અહીંયા મારા કેલ્ક્યુલેટરમાં બતાવી રહ્યા છે. આનો સ્ક્વેર ગુણ્યા આ કિંમત ગુણાકારમાં છે એને ગુણાકાર કરી નાખો, 1.6605. ઓકે, એની યારે મલ્ટીફિકેશન કરશો એટલે તમને જવાબ આવશે 14.9235.85 ગુણ્યા ઘાતનું સાદુરૂપ આપો, 8×2 એટલે 16 થઈ જાય, 16-27 થઈ જાય, માઇનસ છે તો બાદ કરો તો 10^-11 અને એક રકમ એવું લાગે તો 1 ખસેડો તો ચાલશે. ચાલો 1 ખસેડીએ તો ઉર્જા ઈ બરાબર 1 ખસેડો એટલે 1.4923858×10 ની 1 ડાબી બાજુ ખસેડો એટલે 1 પ્લસ કરો એટલે -10 આવે જૂલ.
આ જૂલમાં જવાબ મળી ગયો. શેમાં જવાબ મળી ગયો? આ તમને ઉર્જાનો જૂલમાં, એક યુ દળને સમતુલ્ય ઉર્જાનો જવાબ આ જૂલમાં. હવે એને તમારે શેમાં ફેરવવો છે? વાંચો જે રકમ, એને તમને શેમાં ફેરવવાનું કીધું છે? રકમ મુજબ કયા એકમમાં ફેરવવાનો છે છોકરાઓ? તો કે સાહેબ એને આપણે એમઈ માં ફેરવવાનો, સોરી એમઈ માં જવાબ જોઈએ છે. જો એટલે ઈવી માં ફેરવવાનો છે આ જવાબને, તો આપણે એ લખી નાખીએ કે અહીં દળ ત્રુટીની જે સમતુલ્ય ઉર્જા મળે, દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જાનું મૂલ્ય જૂલમાંથી ઈવી ઇલેક્ટ્રોન વોલ્ટ ઈવી માં ફેરવતા, બરાબર છે? તો ઉર્જા ઈવી માં ફેરવો તો કેટલી આવી? આપણે અહીંયા ગણતરી કરીએ, બરાબર છે? ને ઈવી માં તમે રૂપાંતરિત કરો ઉર્જાને. ચાલો, તો આ જે જવાબ છે ઉર્જાનો, ઈ બરાબર જે અહીંયા હું લખી નાખું છું, 1.49 23 58 × 10⁻¹⁰ એને ભાંગ્યા ઈવી માં ફેરવવો હોય તો ઈવી માં ફેરવવા માટે કેટલા વડે ભાગવું પડે? 1.6 × 10⁻¹⁰ ઓગણીસ ઘાત વડે, બરાબર છે? ઈવી માં ફેરવવા એટલા વડે એનો શું કરવો પડે? ભાગાકાર. ચાલો કરીએ ભાગાકાર. 1.49 23 58 / 1.6. ઓકે, તો તમને જે જવાબ આવે છે ઇક્વલ ટુ 0.932, બરાબર છે? 7 × 10⁻². ચલો આ ઘાત ઉપર જાય એટલે 10⁹ વધે પ્લસ 9. ઓકે, હવે વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓ અહીંયા જે આવો જવાબ મળ્યો, હજી હું હમણાં જ તમને બોલ્યો હતો કે એક્ઝેક્ટ આંકડા લેજો. જો સી ની કિંમત એક્ઝેક્ટ લીધી, હવે જનરલી આપણે જૂલમાં ફેરવવા 1.6 વડે ભાગીએ છીએ, પણ એક્ઝેક્ટ જવાબ આવે 1.602. આ બધા જ આંકડા એક્ઝેક્ટ એટલે લે છે, જવાબ એક્ઝેક્ટ છેલ્લો આવી જાય ને તો પછી આપણે ગમે ત્યારે રાઉન્ડ ઓફ કઈ કઈ કરવાની ચિંતા નહીં. તો આપણે એક્ઝેક્ટ જ કિંમત પહેલેથી જ બધાને લીધી છે, તો હજી લેવામાં શું વાંધો? એટલે ઈવીમાં ફેરવવા માટે જે છે ને એક્ઝેક્ટ આંકડો કયો તમે એના વડે એનું ડિવિઝન કરી શકો? તો કે 1.602 એક્ઝેક્ટ મૂલ્ય આ છે ઈવીમાં ફેરવવું હોય તો. ચાલો હવે ફરીથી એક વાર ડિવિઝન જોઈ લઈએ. 1.49 23 58 / 1.602. ઓકે, ડિવિઝન કરવાથી મને જવાબ આવ્યો પોઈન્ટ પછીના ચાર આંકડા આવે ચાલશે, કારણ કે આ ફાઇનલ જવાબ છે 155. ઓકે, મેં તો જાતે આંકડા લખ્યા પણ ચાર આંકડા લખો તો ચાલે અને એકમ થઈ જાય ઈવી. હવે ઘાતનું હજી બાકી છે, ઘાત 10⁹ ઈવી. ઓકે, ચાર આંકડા લખવા હોય તો અહીંયા જો 5 છે, આગળ એ અંક એકી છે, એકી હોય તો કઈ વધારો કરવાની જરૂર નથી, એટલે આને ન લખો તો એ ચાલશે. એટલે આટલો જવાબ આવે. હવે મેગા, મેગામાં ફેરવીને 10⁶ રાખવાની, તો 3 પોઈન્ટ કાપવાના, તો 3 પોઈન્ટ આમ જમણી બાજુ ખસેડી લઉં તો અહીંયા 10⁶ થઈ જાય ને ઈવી તો હતું, 10⁶ એટલે મેગા થઈ જાય. તો એવું કરીએ, ચાલો તો ઈ બરાબર 3 પોઈન્ટ ખસેડો તો 931.5 × 10⁶ વધે 3 પોઈન્ટ ખસેડાય એટલે ઈવી એકમ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, હવે 10⁶ એટલે શું લખાય? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઈ બરાબર 931.5 MeV. તો વિદ્યાર્થી મિત્રો, જે મારો ટાર્ગેટ હતો, હવે દર વખતે આટલી ગણતરી તમારે કરવા ન બેસાય. હવે હું તમને શું સમજાવવા માંગુ છું એ હું તમને કહું. આ એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા એવી, આ ખાસ તમારે શું કરવાની છે? યાદ રાખવાની છે. આ તમને ભૂલાવી ન જોઈએ. આ શું કરવાની છે? તમારે યાદ રાખો એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા. હવે આ કેવી જગ્યાએ કામ આવે પ્રશ્નમાં એટલે જ તમને સમજાય એટલે પૂછ્યું હતું. જો 16.8 ની દળ છત્રી એમી પ્રતિ સિસ્ક્વેર માં દર્શાવો, એટલે એનું મૂલ્ય એમીવી પ્રતિ સિસ્ક્વેર માં દર્શાવો. જો હું એ એમીવી પ્રતિ સિસ્ક્વેર માં દર્શાવ તો પહેલા હું યાદ કરું દળ છતી કેટલી આવી હતી, 16.8 ઓક્સિજન ની દળ ત્રુટી ડેલ્ટા એમ બરાબર આવી મળી હતી 0.13691 U. તો યાદ હોય તો ઓકે. હવે એની દળ ત્રુટીને તમારે એમીવી પ્રતિ સિસ્ક્વેર માં બતાવવાની છે. તો જોજો,
આ હું હમણાં જે તાર્યું એની વાત કરું, ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર મુજબ ઈનો જવાબ આ લખો 931.5 MeV, આ સીને નીચે જવા દે, છેદમાં સી સ્ક્વેર બરાબર ડેલ્ટા એમ, એટલે આટલી દર ત્રુટી એક યુ ત્યારે મળે, બરાબર છે? આજે હમણાં આપણે શીખાઈ મુજબ, આજે ઉપર જવાબ આવ્યો એ મુજબ, એટલે એક યુ ની જગ્યાએ આવું લખી શકાય. ઓકે, તો હવે આ રકમની કોઈ આવશ્યકતા નથી, રકમ મેં વાંચી લીધી છે. હવે અહીંયા હું એનું સાદુરૂપ આપું તો ઓક્સિજન માટે આ પરથી હજી એની રકમ રાખીએ, આ પરથી આની દળ છતી આમાં એમીવી પ્રતિ સી સ્ક્વેરમાં દર્શાવો. તો જો આ દળ છતી છે ઓક્સિજનની 16.8 ઓક્સિજનની દળ ત્રુટિ કેટલી હતી ડેલ્ટા એમ બરાબર, જો એમ લખી હતી આગલા હમણાં જ આપણે પ્રશ્નમાં ગણતરી કરી કેટલી દળ ત્રુટિ આવે છે, 0.13691 ગુણ્યા યુ દૂર કરો તો શું લખી શકે એક યુ ની જગ્યાએ 931.5 MeV પ્રતિ સી સ્ક્વેર, બરાબર છે? તો આમ દળ ત્રુટીને એમીવી પ્રતિ સી સ્ક્વેરમાં કીધી હતી તો આમ લખાય 13691 ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર, જે દળ ત્રુટીને એમીવી પ્રતિ સી સ્ક્વેરમાં લખવાની કીધી હતી આમ લખી શકો તમે, સમજાય તમને? હવે હું સાથે એક પ્રશ્ન એ પણ ઉમેરી દઉં, એને તો ખાલી એટલું જ પૂછ્યું તો એમીવી પ્રતિ સી સ્ક્વેરમાં લખો, હું સાથે એ પણ ઉમેરી દઉં તો તમને આ બંધન ઉર્જા કેટલી યાદ છે? આગલા લેક્ચરમાં બંધન ઉર્જા તો તમે એમ કહેતા હતા કે સાહેબ બંધન ઉર્જા જોતી હોય, દાખલા તરીકે હું તમને એક્સ્ટ્રા કરીને આ પ્રશ્ન સાથે બંધન ઉર્જાનો મારે અભ્યાસ કરવો છે, ચાલો, અને એ કોની બંધન ઉર્જા મારે તમારી પાસેથી સમજવી છે, મારે તમારી પાસેથી ઓક્સિજનની બંધન ઉર્જા સમજવી છે. કયો ઓક્સિજન? આજ 16.8 O નું બંધન ઉર્જા કેટલી? તો તમે એમ કીધું હતું કે જે દળ ત્રુટી આવે એ દળ ત્રુટીને જે સમતુલ્ય ઉર્જા મળે એને કઈ ઉર્જા કહેવાય? દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જાને બંધન ઉર્જા કહેવાય. ચાલો અહીં દળ ત્રુટી કેટલી આવે છે મને તમારે કહેવાની છે. ઓકે, ચાલો જોઈએ. તો અહીં દળ ત્રુટી ડેલ્ટા એમ બરાબર આવી મળતી હતી 0.13691 U, આ દળ ત્રુટી મળતી હતી એને સમતુલ્ય જે ઉર્જા મળે એને બંધન ઉર્જા કહેવાય. હવે આને સમતુલ્ય ઉર્જા એટલે તમે આઇન્સ્ટાઈનના નિયમ પ્રમાણે શું કહેતા હતા? સી સ્ક્વેર આરે ગુણવાનું. પણ મેં તમને કીધેલું છે જો આ સી સ્ક્વેર આરે ગુણી જવાબ એમ કેસમાં લાવી ઈવીમાં ફેરવી અને આટલો જવાબ એક યુ દળ ત્રુટીને સમતુલ્ય મળ્યો, તો આટલા માટે ફરેથી આટલી માથાકૂટ ન કરાયું એ સમજાવું છું. આ તમને યાદ રાખવાનું એટલે કીધું છે. કેવી જગ્યાએ કામ આવે? જો આવી જગ્યાએ એમ કીધું આટલી દળ ત્રુટી હોય તો ઉર્જા કેટલી, આને સમતુલ્ય ઉર્જા ગણો, એમ બંધન ઉર્જા એટલે આટલી દળ ખામી આવે એને સમતુલ્ય જે ઉર્જા તમારે દેવી પડે, દળ એટલું વધી જાય એ છૂટા પડે એની માટે જે ઉર્જા દેવી પડે એને બંધન ઉર્જા કહેવાય, એની છૂટા પડ્યા એટલે, તો એની માટે કેટલી ઉર્જા દેવી પડે? તો હવે આની અરે સી સ્ક્વેર આરે ગુણો, તો વળી પાછી જો આ યુમાં છે, યુમાંથી હવે કિલોમાં ફેરવાનું, કિલોમાંથી જવાબ જૂલમાં મળે, જૂલમાંથી વળી પાછું ઈવીમાં જવાનું, ઈવીમાંથી એમઈવીમાં મળે, આટલું દોઢ બોર્ડ જે ભરેલું છે યાની માટે સ્ટેપ કરવા કરતા સીધું શું કરવાનું? ડાયરેક્ટ આ યુ જે છે એક વાર ત્રિરાશિ મૂકું છું પછી ડાયરેક્ટ યાદ રાખી લેવાનું કે એક યુ દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા, દળ ત્રુટી સમતુલ્ય ઉર્જા કેટલા ભાઈ? 931.5 MeV. અહીંયા દળ ત્રુટી આટલી છે, કેટલી છે? 0.13691 U. દળ ત્રુટીને સમતુલ્ય ઉર્જા કેટલી? આની આરે ગુણે જે ટૂંકમાં, એટલે હંમેશા યાદ રાખવાનું કે ગમે તે દળ ત્રુટી એવી હોય એને સમતુલ્ય ઉર્જા જોતી હોય તો કોની અરે ડાયરેક્ટ એને ગુણવાનું 931.5. આરે દેખાણું આ દળ ત્રુટી આમ અહીંયા સામે ગુણાય, યુ એકમ ઉઠી જાય ને એમઈવી એકમ વધે થાય એવું, તો હું હવે સ્ટેપ ભૂસી નાખું છું, સીધું યાદ રાખવાનું કે આટલી દળ ત્રુટી હોય એને સમતુલ્ય ઉર્જા, જેને સમતુલ્ય ઉર્જા, ચાલો આને સમતુલ્ય ઉર્જા જોતી શું કરવાનું? હમણાં હું બોલો ઇક્વલ ટુ, ચાલો શું કરશો, આ જે જવાબ છે 0.13691 એને 931.5 આરે ગુણી નાખવાનું એમઈવી એકમમાં, ગમે તે દળ ત્રુટીને, કારણ કે એક દળ ત્રુટીની સમતુલ્ય ઉર્જા આરે આને ગુણી નાખો તો આટલા એ કેટલી એમ, એટલે એનો જવાબ આની આરે ગુણવાનો. ચાલો ગુણ્યા 0.13691 ઇન્ટુ 93
931.5 તો જવાબ આવશે 127.53 MeV એટલે એમાંથી પ્રોટોન 8 અને 8 ન્યુટ્રોનને દૂર કરવા તો આટલી ઊર્જા દેવી પડે તો જો સીધું સ્ટેપ થઈ ગયો અહીંયાથી આ સીધો જવાબ આવી ગયો એટલે આ દાખલો મહત્વનો છે અને એટલે આ જવાબ મહત્વનો છે એટલે આખા ચેપ્ટરમાં ગમે ત્યારે સ્વાધ્યાયનો દાખલો ગણું ત્યારે હવે તમારે શંકા ન રહેવી જોઈએ કે 931.5 ક્યાંથી લાવ્યા અહીંયાથી આવે ઓકે ગમે ત્યારે દળ ત્રુટિ માટે તમારે ગુણાકાર કરવાનો થાય ત્યારે તમારે આ રીતના મને સંપૂર્ણ જવાબ આપવાનો છે ઓકે ગમે ત્યારે દળ ત્રુટિ શોધી લ્યો પછી જવાબ જોતો હોય સીધો એને એની માટેની ઊર્જાનો તો ઈ જે દળ ત્રુટિ માટેની ઊર્જાનો જવાબ જોતો હોય તો સીધો 931.5 આરે એનું શું કરી નાખવાનું મલ્ટીપ્લિકેશન એટલે કે એનો ગુણાકાર કરવાનો છે તમારે સમજાય તમને તો આ રીતના તમારે એનો જવાબ મારી પાસે લાવવાનો રહેશે ઓકે તો આપણો આ પ્રશ્ન જે છે ઈ આ ઉદાહરણ રૂપી દાખલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ ઓકે